મિર્ચી મોર્નિંગ. આખી દુનિયામાં અત્યારે એક પેન્ડેમિક ફેલાયેલો છે વેબિનારનો, જેને જુઓ વેબિનાર કરે છે. બીજું ઓનલાઈન વર્કશોપ અને ઓનલાઈન કોચિંગ ક્લાસીસ. ઓ મા, વિદ્યાર્થીઓની દયા આવે ઘણીવાર. એક સ્ક્રીનની સામે બેસી રહેવાનું ને ઈચ્છા ના હોય તોય સ્ક્રીનમાં જોયા કરવાનું કેટલું પેઇનફુલ હોય, ખાસ કરીને નાના બાળકો માટે. અને પેરેન્ટ્સ બિચારા અવઢવમાં હોય કે ઓનલાઈન ટીચિંગમાં તો અમારા બાળકનું ધ્યાન જ નથી રહેતું ને, અટેન્શન જ નથી રહેતું. પણ ક્યાંથી ક્યાંથી, અરે ક્યાં ક્લાસરૂમની વિશાળતાનો અનુભવ, અને ક્યાં ટચુકડી સ્ક્રીન. સ્મોલ સ્ક્રીન એ કદી ના આપી શકે જે બિગ બ્લેકબોર્ડ આપે, અને મોટું બ્લેકબોર્ડ એ કદી ના આપી શકે જે કલ્પનાનું કેનવસ આપે. એજ્યુકેશન ઇઝ એન એક્સપિરિયન્સ. ક્લાસમેટ્સની સાથે સ્કૂલના વાતાવરણમાં શિક્ષકની સામે રહીને ભણવાનો જે અનુભવ છે, એ ઓનલાઈન ટીચિંગમાં કેવી રીતે આવે? કોઈ એક ટીચરે વિડીયો કરીને મોકલી આપ્યો હોય એટલે શું બાળકને કોન્સેપ્ટ મગજમાં ઉતરી જાય? પહેલા તો આપણે સમજવું રહ્યું કે આ સ્ક્રીનનો, ટેકનોલોજીનો ઉચિત ઉપયોગ લિમિટમાં હોય. પુસ્તકિયા ગોખણિયા જ્ઞાન કરતાં એક્સપિરિયન્સ બેઝડ લર્નિંગ વધુ રોચક બની રહે, તો એમાં તો શિક્ષકો માટે વધારે મોટી ચેલેન્જ છે કે ખરેખર કેવી રીતે અસાઇનમેન્ટ્સ આપવા બાળકોને, એક્સપિરિયન્સ બેઝ લર્નિંગ કેવી રીતે બનાવવું. મને સૌથી વધુ દયા આવે શિક્ષકોની. સ્કૂલ મેનેજમેન્ટ અને પેરેન્ટ્સ બંને તરફથી વધુ પડતી અપેક્ષાનો ભોગ બને છે ટીચર્સ. તમે વિચારો, એક વર્ચ્યુઅલ ક્લાસમાં 20 બાળકો હોય, ઇન્ટરેક્ટિવિટીનો સદંતર અભાવ હોય, ઇન્ટરેક્ટિવ કરવા જાઓ તોય ટેકનોલોજીના પ્રોબ્લેમ, માઇક ઓન માઇક ઓફ, નેટવર્ક ઇશ્યુ, કયા બાળકને કેટલી સમજ પડી ના પડી એ ખબર ના આવે, ટીચરને કેવી રીતે ભણાવે. એક્ચ્યુઅલ ક્લાસરૂમ કરતાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ વધુ થકવી નાખનારો છે. ઉપરથી ઘણા બાળકોને બાજુમાં પેરેન્ટ્સ બેઠા હોય, પેરેન્ટ્સને ટીચરની પદ્ધતિ ના ગમે એટલે પત્યું. વોટ્સએપ ગ્રુપમાં મેસેજીસ ફોરવર્ડ થાય કે ફલાણા ટીચર તો નબળા છે, પ્રોનન્સિએશન્સ ક્લિયર નથી. એવા પેરેન્ટ્સ ફેસબુક પર સ્ટેટસ લખે કે ઓનલાઈન ટીચિંગ હેઝ એક્સપોઝ્ડ પુઅર ક્વોલિટી ઓફ ટીચર્સ. અરે સમજો, ટીચરના ઉચ્ચાર મહત્વના ના હોય, કોન્સેપ્ટની ક્લેરિટી મહત્વની હોય, એમનું પ્રેઝન્ટેશન મહત્વનું ના હોય, એન્ડ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. એમના માટે આ નવું નવું છે બધું, ઓનલાઈન ટીચિંગ ને એવું બધું. તમે જ વિચારો ને, યાદ કરો તમારા કેટલા શિક્ષકોના ઉચ્ચાર ખોટા હતા, પણ શિક્ષક તો સારા હતા ને. અમારા મેથ્સના એક સર હતા, એ હંમેશા એક્સ વાય ઝેડ આવું બોલે, તોય અમે તો ગણિત બરાબર જ શીખેલા. અમારા એક બીજા ટીચર હતા, એ હંમેશા કોસેસ કોસેસ આવું બોલે, કોશિશ ના બોલે, કોસેસ આવું બોલે. એ સાહેબ માટે અમારી સ્કૂલના દરેક વિદ્યાર્થીને એટલું બધું રિસ્પેક્ટ છે કે પૂછો નહીં. કેમ? કારણ કે ઉચ્ચારો મહત્વના નહોતા, સાહેબ જે કોન્સેપ્ટ ભણાવતા હતા એ મહત્વના હતા. ઘણા એમ કહે છે કે આના કરતા તો હોમ સ્કૂલિંગ સારું. અરે ભાઈ, સહેલું નથી, એ અઘરું છે. ઘણા બંને વર્કિંગ પેરેન્ટ્સ હોય, એમના માટે તો ઓનલાઈન ટીચિંગ બી કેટલું અઘરું છે. ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરીને બાળક હોમવર્ક પણ ઓનલાઈન જ સર્ચ કરે, બધા જે અસાઇનમેન્ટ્સ પણ ઓનલાઈન કરે, સ્ક્રીન ટાઈમ કેટલો બધો વધી જાય. કારણ કે ભણવા સિવાય રિક્રિએશન માટે બાળકો મોબાઈલ જ યુઝ કરતા હોય છે. એન્ડ ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ કિડ્સ, આપણો એ સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે. બાળક હોય કે વડીલ હોય, સંધ્યાના આકાશમાં જે કુદરતી રંગો જોવા મળે ને, એ HD કલર ટીવીમાં ઈચ્છો તોય જોવા ના મળે, મજા ના આવે એમ. આકાશ ટચુકડી સ્ક્રીનમાં ના સમાય. તો હવે કરશું શું? આ ઓનલાઈન એજ્યુકેશનનું નિરાકરણ મને એવું લાગે છે કે સ્કૂલ્સે ડોક્ટર્સને કન્સલ્ટ કરવા જોઈએ, ન્યુરોપીડિયાટ્રિશિયન્સની સલાહ લેવી જોઈએ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.